नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनुं स्वागत छे। આપણા દેશમાં આ વર્ષની અસહ્ય પડેલી ગરમી બાદ કેરળમાં આ વખતે વહેલા ચોમાસાનું આગમન પણ થયું છે, તેમજ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં જ વરસેલા વરસાદે પૂર લાવી દીધું, ત્યારે આવામાં ગુજરાતવાસીઓને એવી આશા છે કે હવે એ દિવસો નજીકમાં છે કે જ્યારે ખેડૂતો હવે મીત માંડીને વરસાદની રાહ જોઈને આકાશ સામે જોવાની શરૂઆત કરે છે। પરંતુ તેમ છતાં પણ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી અને બાફથી લોકો કંટાળી ગયા છે, ત્યારે આવામાં ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી સેકાઈ રહેલા લોકોને રાહત મળે તેવી ખબર સામે આવી છે, જેમાં રાજ્યમાં સૌ કોઈ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે તેનો અંત આવી ગયો છે। જી હા, ખબરો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે મુંબઈમાં ચોમાસા પહેલાનો વરસાદ શરૂ થયો છે અને મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે, ત્યારે ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં પણ ચોમાસું પહોંચે તેવી શક્યતા છે। તો ચાલો જાણીએ કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે, ચોમાસું ક્યારથી આગળ વધશે અને ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે। તો મીડિયા અહેવાલનુસાર જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાની અરબી સમુદ્રની બ્રાન્ચ હવે ગુજરાત તરફ આગળ વધશે, જો કે ચોમાસું પહોંચે તે પહેલાં જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને છેલ્લા 10 દિવસથી ચોમાસું આગળ વધ્યું ન હતું, પરંતુ હવે હવામાન વિભાગનું કહેવું છે કે તે આગળ વધવાનું શરૂ થશે અને ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર તથા વડોદરામાં આગામી 4 દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વિસ્તારોમાં પણ હવામાન પલટાઈ શકે છે અને કદાચ થોડો વરસાદ પણ પડી શકે છે, જો કે આ તમામ જિલ્લાઓમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે, એટલે કે હાલ ભારે કે વાવણી લાયક વરસાદની શક્યતા નથી। સાથે જ ખબરો મુજબ એવું પણ જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગ દ્વારા એવું જાણવા મળ્યું છે કે 31 મે બાદ ચોમાસાની અરબી સમુદ્રની બ્રાન્ચ કર્ણાટકથી આગળ વધી નથી, પરંતુ હવે ચોમાસું આગળ વધશે, જેને લઈને હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 2 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે અને દક્ષિણ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા અને તામિલનાડુના બાકીના ભાગમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે, તેમજ 10 જૂનની આસપાસ ચોમાસું સામાન્ય રીતે મુંબઈ સુધી પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે વહેલી શરૂઆત છતાં પણ હવે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે અને આ ઉપરાંત ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે 15 જૂનની આસપાસ શરૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું 15 જૂન બાદ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે, જેથી રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસું શરૂ થાય છે અને તેના બાદમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ પડે છે અને જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું પહોંચી જાય છે અને લગભગ સાર્વત્રિક વરસાદ થઈ જતો હોય છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।